साधना कॉमर्स क्लासेस ना ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। आज आपने कौटिल्यना अर्थशास्त्र ना संदर्भ में अर्थशास्त्र नी जे विचारधारा छे ने समझीशुं। आज थी 2500 वर्ष पहला चाणक्य पोताना पुस्तक कौटिल्यना अर्थशास्त्र में मानवीना आर्थिक प्रवृत्तियों माटेनुं चिंतन रजू कर्युं छे। आथी 2500 वर्ष पहला आपणा देशनी अंदर चाणक्य थई गया जिन्नो बीजुं नाम कौटिल्य अने ए उपरांत ए विष्णुगुप्त तरीके पण ओळखाता हता। तो ए चाणक्ये जे पुस्तक लख्युं छे एनुं नाम छे कौटिल्यनुं अर्थशास्त्र अने ए कौटिल्यना अर्थशास्त्रमां मानवीनी आर्थिक प्रवृत्तियों माटेनुं चिंतन रजू कर्युं छे। એટલે કે માણસો દ્વારા આથી 2500 વર્ષ પહેલા જે આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી એ વિષયે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર પોતાના વિચારો એ ચાણક્યએ અથવા કૌટિલ્યએ રજૂ કર્યા છે। હવે કૌટિલ્યના મતે એટલે કે ચાણક્યના મતે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો મનુષ્યની વૃત્તિ એ અર્થ છે। સૌથી પહેલા આપણે વૃત્તિ શબ્દનો અર્થ સમજીએ। વૃત્તિ એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ આજીવિકા અથવા તો નોકરી એવો થાય છે। તો મનુષ્ય જે આજીવિકા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો જે વ્યવસાય કરે છે એ અર્થ છે। બીજા નંબરમાં કહે છે કે મનુષ્ય ના વસવાટ વાળી ભૂમિ એ અર્થ છે। મનુષ્ય જે જગ્યાએ વસવાટ કરે છે જે જગ્યાએ પોતાના ભવન અને મકાનોનું નિર્માણ કરેલું છે એ અર્થ છે। અને પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। પૃથ્વી ઉપર કેવી રીતે લાભ પ્રાપ્ત થઈ શકે, કેવી રીતે પોતાનું ભરણ પોષણ થઈ શકે, કેવી રીતે પોતાની આજીવિકા માટે આપણે પ્રયત્ન કરી શકીએ અને વધુમાં વધુ સુખી અને સંપન્ન બની શકીએ એ અંગેના વિચારો રજૂ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। ભારતીય તત્વચિંતનમાં માનવ કલ્યાણનો વિચાર થતો હતો, એટલે કે ભારતના જે આર્થિક વિચારો પ્રાચીન સમયમાં રજૂ થયેલા છે એમાં માનવ કલ્યાણનો વિચાર થતો હતો। એટલે કે માણસ જે પ્રવૃત્તિ કરે છે એમાં એનો લાભ થાય, ભલું થાય અથવા માણસ સુખી અને સંપન્ન બની શકે એ સંદર્ભમાં ભારતીય તત્વચિંતન એ આ વિચારો રજૂ કરેલા। આર્થિક પ્રવૃત્તિઓમાં પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણને ધ્યાનમાં રાખવામાં આવે છે। એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ, કોઈ પણ વ્યવસાય કરીએ તો એની અંદર ફક્ત નાણાને ધ્યાનમાં રાખવાનું નથી પણ નાણાની સાથે સાથે પૈસાની સાથે સાથે માનવ કલ્યાણને પણ ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવાનો છે। એટલે કે સામેવાળી વ્યક્તિને પણ આત્મસંતોષ થાય અને એ વ્યક્તિને જે ચીજવસ્તુ આપણે આપીએ છીએ એ ચીજવસ્તુની સેવા સંતોષકારક પ્રાપ્ત થાય અને એ ચીજવસ્તુના બદલામાં એ આત્મસંતોષ પ્રાપ્ત થઈ શકે એ બાબતને પણ આપણા તત્વચિંતનની અંદર ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે, એટલે કે નૈતિક મૂલ્યો અથવા નીતિમત્તાને મહત્વ આપવામાં આવ્યું છે, પ્રામાણિકતાને મહત્વ આપવામાં આવ્યું છે, જેની અંદર જે વિનિમય થાય છે એ વિનિમયની અંદર બંનેને આત્મસંતોષ થાય, બંનેનું કલ્યાણ થાય અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય, અપ્રામાણિકતા ન થાય એ બાબતને પણ ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર વણી લેવામાં આવી છે। ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિઓ જ કેન્દ્ર સ્થાને છે। ચાણક્યે જે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા એ આર્થિક વિચારોમાં જાહેર એટલે કે રાજ્ય સંચાલિત પ્રવૃત્તિઓ અથવા તો સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિ
વિચારવાની પ્રવૃત્તિઓને ચાણક્યના અર્થશાસ્ત્રમાં કોઈ સ્થાન નથી. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ કૌટિલ્યએ આર્થિક વિચારોનું માર્ગદર્શન રજૂ કર્યું છે. ચાણક્યના સમયમાં રાજાશાહી એટલે એ વખતે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા છે, અત્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે. અને ચાણક્યના સમયમાં આપણા દેશનો મુખ્ય જે વ્યવસાય હતો એ ખેતી હતો. એટલે અહીં એવું કીધું છે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને કૌટિલ્યએ પોતાના વિચારોનું માર્ગદર્શન રજૂ કર્યું છે. એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, એક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને કૌટિલ્યએ પોતાના વિચારો રજૂ કરેલા છે. તો આ આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિષયક આપણે સમજ લેવી. ફરીથી એક વાર રિપીટ કરું છું કે ચાણક્યએ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર પોતાનું આર્થિક ચિંતન રજૂ કર્યું છે. એમના મતે ત્રણ બાબતો અહીં સમજવા જેવી છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે. બીજા નંબરમાં મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે. અને પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માનવ કલ્યાણની વાત થયેલી છે, માત્ર નાણા નહીં પરંતુ માનવ કલ્યાણની પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે. જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિઓને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. અને એ વખતે જે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી અને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા હતી એને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ પોતાના વિચારો રજૂ કર્યા છે. હવે આપણે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની વાત કરીશું. આપણે શરૂઆતની અંદર ભારતીય અર્થવ્યવસ્થા અંગેના પોતાના વિચારો રજૂ કર્યા કે જેની અંદર ચાર પુરુષાર્થ હતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એની સાથે જે આપણે વ્યાખ્યા જોઈ ભારતીય ચિંતન પ્રમાણે કે કશુંક મેળવવા માટે થતી અર્થપૂર્ણ પ્રવૃત્તિ એને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એ પૂર્વની વિચારધારા હતી. આપણે પશ્ચિમની વિચારધારા જોઈએ તો પશ્ચિમની વિચારધારામાં ગ્રીક દેશનો એક મહાન તત્વચિંતક થઈ ગયો જેનું નામ હતું એરિસ્ટોટલ. પ્લુટોનો એ શિષ્ય હતો અને એને પુસ્તક લખ્યું ઓઇકોનોમિકા. અને આ ઓઇકોનોમિકા પુસ્તકની અંદર એમણે પોતાના આર્થિક વિચારો એટલે કે આર્થિક ચિંતન રજૂ કર્યું છે. ત્યાર પછી આપણે પોઈન્ટ જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. 18મી સદીમાં ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 18મી સદીમાં ઇંગ્લેન્ડની અંદર નવી નવી ટેકનોલોજીની શોધખોળ થઈ, નવા નવા યંત્રો શોધાયા અને એ યંત્રોની સાથે એ યંત્રોની મદદથી એક સાથે અસંખ્ય માત્રામાં ચીજ વસ્તુઓ બનવા લાગી અને આપણે ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. આ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન જેનો અર્થ એવો થઈ શકે કે શ્રમનું વિભાજન કરવું. પહેલાના સમયમાં ચીજવસ્તુના ઉત્પાદનથી લઈ અને વિતરણ સુધીની જવાબદારી એક જ વ્યક્તિની રહેતી, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી દરેકની જે જવાબદારી હતી ઉત્પાદનના સંદર્ભમાં એ વહેંચી દેવામાં અને વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે કોઈ એક વ્યક્તિ એક જ કામ કરે અને એની અંદર કુશળતા પ્રાપ્ત કરે એને આપણે વિશિષ્ટીકરણ તરીકે ઓળખીએ છીએ. આ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે વસ્તુની ગુણવત્તામાં સુધારો થયો અને વધુમાં વધુ માત્રાની અંદર ચીજવસ્તુઓ ઉત્પન્ન થવા લાગી. જેવી રીતે ઉદ્યોગની અંદર જે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું એ જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં પણ વિશિષ્ટીકરણ થતું ગયું. અત્યાર સુધી ફક્ત કલ્પના, તર્ક અથવા તો મનના તરંગો, મનની અંદર જે વિચાર આવે એ વિચારના આધારે જુદા જુદા ક્ષેત્રની અંદર અભ્યાસ થતો હતો. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પછી જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસની જે પદ્ધતિઓ હતી એ કલ્પના કે તર્ક આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભ્યાસ શરૂ થયો. એટલે કે પ્રયોગ દ્વારા વારંવાર ચકાસણી કર્યા પછી
पछी सिद्धांतो रजू थया। એટલે કે વિષયનો વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ થયો, જેના કારણે વસ્તુલક્ષી અને હકીકતલક્ષી આપણને જ્ઞાન પ્રાપ્ત થવા લાગ્યું। માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગ રૂપે અભ્યાસ થતો હતો। એટલે કે અર્થશાસ્ત્ર એ કોઈ સ્વતંત્ર વિષય ન હતો, અર્થશાસ્ત્રનો ઉદ્ભવ એક સ્વતંત્ર વિષય શાખા તરીકે અસ્તિત્વમાં ન હતું, પરંતુ આર્થિક વર્તનનો અભ્યાસ એ રાજ્યશાસ્ત્ર ની અંદર થતો હતો, નીતિશાસ્ત્ર ની અંદર પણ આર્થિક વર્તનનો અભ્યાસ થતો, અને તત્વચિંતન ની અંદર પણ ખાસ કરીને અર્થશાસ્ત્ર ના સંદર્ભમાં આર્થિક વર્તનનો અભ્યાસ થતો હતો। તેનો औद्योगिक क्रांति पछी एक स्वतंत्र विषय शाखा तरीके उद्भव थयो। एमा आपणे जोईए तो सौथी पहेला एडम स्मिथ। एडम स्मिथे 1776 नी अंदर अर्थशास्त्रनुं स्वतंत्र चिंतन रजू करतुं एक पुस्तक लख्युं। सौप्रथम एडम स्मिथे 1776 नी अंदर एक स्वतंत्र विषय तरीके आ अर्थशास्त्रने स्थान आप्युं, माटे ज એડમ સ્મિથ ને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। એ વખતે શ્વાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને એ ઔદ્યોગિક ક્રાંતિમાં વધુમાં વધુ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું, વધુમાં વધુ યંત્રો બન્યા, ઉત્પાદન વધ્યું, મૂડી રોકાણમાં વધારો થયો, અને સાથે સાથે રાષ્ટ્રની સંપત્તિમાં પણ વધારો થયો। એટલે એડમ સ્મિથે વિચારી રાષ્ટ્રની સંપત્તિમાં કેવી રીતે વધારો થઈ શકે એ અંગે પોતાનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું, અને એમ ઇન્ક્વાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ નામના પુસ્તકની અંદર એમને આ સંપત્તિ અંગે પોતાના અભ્યાસો રજૂ કરે, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ રાષ્ટ્રની સંપત્તિ એવું એમને પુસ્તક લખ્યું। એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ભાવે અભ્યાસ કરવાની શરૂઆત કરી। અત્યાર સુધી અર્થશાસ્ત્ર એ રાજ્યશાસ્ત્રની એક વિષય શાખા ગણાતી હતી, પરંતુ એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો પદ્ધતિસરનો વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ભાવે અભ્યાસ શરૂ કર્યો। હવે એડમ સ્મિથના મતે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે। એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણાવ્યું છે। ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર। ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે શ્રમિક દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી જે ભૌતિક સંપત્તિ છે એના ઉત્પાદન, વપરાશ અને વિનિમય, વિનિમય એટલે આપલે, ચીજવસ્તુની આપલે કરવી અને વિનિમય તરીકે ઓળખવામાં આવે છે, તો ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને અર્થશાસ્ત્ર કહ્યું છે। ફરીથી એક વાર રિપીટ કરું છું કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર। ત્રણ શબ્દો આપણે યાદ રાખવાના છે, ઉત્પાદન, વપરાશ અને વિનિમય। અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો એડમ સ્મિથે આપ્યો, કારણ કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, અને એની સાથે સાથે એની પદ્ધતિ વૈજ્ઞાનિક છે અને ચોક્કસ છે, માટે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે। એડમ સ્મિથે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું, પરંતુ એડમ સ્મિથનું જે અર્થશાસ્ત્ર છે એની અંદર માનવ કલ્યાણની વાતો રજૂ થયેલી જ છે, એટલે કે એમને પણ માનવ કલ્યાણ ઉપર ભાર મૂક્યો છે। તો આ આપણે પશ્ચિમના સંદર્ભની અંદર ખાસ યાદ રાખવાનું, એરિસ્ટોટલનું ઇકોનોમિકા એની અંદર પોતાના વિચારો રજૂ કર્યા, એ એડમ સ્મિથ જેમણે 1776 માં વેલ્થ ઓફ નેશન્સ
बुक लखी स्वतंत्र चिंतन रजू कर एडम स्मिथ ने अर्थशास्त्र पिता तरीके ओळखवामां अर्थशास्त्र संपत्ति नु शास्त्र उत्पादक श्रम द्वारा उत्पन्न भौतिक संपत्ति उत्पादन वपराश विनिमय नो अभ्यास करतु शास्त्र एटले अर्थशास्त्र।